વડોદરા શહેરથી નજીકમાં આવેલ ચામનોદ ગામના રહીશો તેમજ ત્યાંના બ્રાહ્મણ લોકોની વારંવાર માંગ કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ સાંભળવા તૈયાર નથી. ચામનોદ ખાતે આવેલ ત્રિવેણી સંગમમાં દેશ વિદેશના યાત્રિકો પૂજા વિધિ તેમજ અસ્થિ વિસર્જન કરવા માટે આવતા હોય છે. ભારતના વડાપ્રધાન શ્રી નૂન સ્વચ્છ ભારત નૂન સપનું છે, સાથે ગામે ગામ શૌચાલય બનાવવાની જાહેરાત કરી છે, પરંતુ નાગરિકોની તેમજ પરમાર કમલેશ સામાજિક કાર્યકરની ત્યાંના અધિકારી સાથે વાત કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. સાથે ગામમાં અનેક યાત્રિકો આવે છે, તેઓને ખુલ્લી ગટરોના ગંદા મળમૂત્રવાળા પાણી જોવા મળે છે. બીજી બાજુ યાત્રા કરનાર સ્ત્રીઓ, બાળકો, પુરુષો, સિનિયર સિટીઝનો ખુલ્લામાં શૌચ કરવા જવું પડે છે. અધિકારીઓ TDO, DDO, મામલતદાર તેમજ ગ્રામ પંચાયતને લેખિતમાં મૌખિકમો રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી, અને ઇલેક્શન સમયે નેતાઓ દ્વારા ખાલી ઈંટો મૂકીને વચન આપવામાં આવ્યું હતું કે ઇલેક્શન બાદ તાત્કાલિક શૌચાલય બનાવી આપીશું. વડોદરા શહેરના કલેક્ટર શ્રીને વિનંતી સાથે અમારી રજૂઆત છે કે આ ચામનોદ ગામમાં તાત્કાલિક શૌચાલય તેમજ સ્વચ્છતા માટેની સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ છે. પરમાર કમલેશ, સામાજિક કાર્યકર, વડોદરા. આ ચાણોદ ખાતે આવેલ જે યાત્રાધામ છે, પવિત્ર યાત્રાધામ, અહીં શૌચાલય માટે ઈંટોની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ શૌચાલય બનશે ક્યારે એ જોવાનો વિષય છે. અમારી વડોદરા શહેરના કલેક્ટરશ્રીને માંગણી છે કે આવા યાત્રાધામ પર તાત્કાલિક ધોરણે શૌચાલય બનાવવામાં આવે, કારણ કે નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું છે સ્વચ્છ ભારત અને ઘર ઘર શૌચાલય, પરંતુ અહીંયા ગાડી કોઈ પણ જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા નથી. અમારી માંગણી એક જ છે કે આ તાત્કાલિક ધોરણે અહીંયા ગાડી શૌચાલય બનાવવામાં આવે તેવી અમારી માંગ છે.